समाचार विगतवार भरूच અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 8 ને જાય અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય રોજે રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે। ગત રોજ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ દરેક વાહન માટે 40 કિલોમીટર ઝડપે પસાર થવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું। તેમ છતાં આજે સવારે ભૂતમાવાની દેવી નજીક એક ઇકો કાર ચાલકે એક બાઇક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। अंकलेश्वर भरूच वच्चे भूतवावानी डेरी नजीक इको कार चालके बाइक चालक ने पाछळथी टक्कर मारी हती। इको कार चढ़ी जता बाइक चालकनुं घटनास्थळे ज मौत निपजू हतुं। इको कार चालक सहित बे व्यक्तिओने इजाओ सारवार हेतर खसेड़ाया हता। घटनामां अंकलेश्वर दीवा रोड पर आवेल अंबिकानगर खाते रहता 50 वर्षीय चेतनभाई धीरजलाल मेहता पोतानी बाइक लई भरूचथी अंकलेश्वर तरफ आवी रह्या हता। તે દરમિયાન અંકલેશ્વર મીઠા ફેક્ટરી રાજપીપળા ચોકડી ખાતે રહેતા વિનોદ રામરાજ પ્રસાદ પુરપાટ ઇકો ગાડી હંકારી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો। ભૂતવામાની ડેરી પાસે ઓવરસ્પીડમાં કાબુ ગુમાવતા આગળ ચાલતા ચેતનભાઈ મહેતાની બાઇકને જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી, જેમાં બાઇક સાથે ચેતનભાઈ મહેતા ફંગોટાયા હતા અને રોડ પર પટકાયા બાદ ઇકો કાર પણ તેના પર પલટી મારી હતી, જેમાં ગંભીર ઈજાને પગલે ચેતનભાઈ મહેતાનું સ્થળ પર મોત નિપજ્યું હતું, જ્યારે ઇકો કાર ચાલક વિનોદ પ્રસાદ અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનામાં પૂરપાટ દોડી ઇકો બાઇકની ટક્કરમાં બંને વાહનોનો ખુરદો બોલી ગયો હતો। ઇકો કાર નીચે દબાયેલા ઈજાગ્રસ્તોને અન્ય વાહન ચાલકોએ બહાર કાઢ્યા હતા। અકસ્માતની જાણ થતાં શહેર બી ડિવિઝન પોલીસો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી ઘટના અંગે મૃતકના પુત્ર સાહિલ મહેતા દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઇકો કાર ચાલક વિનોદ પ્રસાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી।